22 વિધાનસભાની ચૂંટણીને લઈને એક આવી રહ્યા છે મોટા સમાચાર. કોંગ્રેસના સૌરાષ્ટ્રના ધારાસભ્યો સતત આપના નેતાઓના સંપર્કમાં હોવાની વાત બહાર આવી છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ આપના સંપર્કમાં છે અને કોંગ્રેસમાં નેતૃત્વ મુદ્દે અસમંજસ બાદ નેતાઓમાં નારાજગી જોવા મળી છે. કોંગ્રેસમાં અનિર્ણાયકતાને લઈને સિનિયર નેતાઓ નારાજ છે. 2022ની ચૂંટણી પહેલા નેતાઓ પોતાની રાજકીય કારકિર્દી ટકાવવાના મૂડમાં છે ત્યારે આપના નેતાઓ કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓના સંપર્કમાં છે. કોંગ્રેસના સૌરાષ્ટ્રના ધારાસભ્યો સતત આપના નેતાઓના સંપર્કમાં છે. દીક્ષિત ઠકરાર સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે. દીક્ષિત, કોંગ્રેસના સૌરાષ્ટ્રના ધારાસભ્યો સતત આપના નેતાઓના સંપર્કમાં હોવાની વિગત અત્યારે જયારે સામે આવી રહી છે, કઈ રીતે જોઈ શકાય આ કોન્ટેક્ટને? બિલકુલ, આપમાં અત્યારે ભરતી મેળો ચાલુ છે. જે રીતે પહેલા પત્રકારી સુદાન ગઢવી જોડાયા, ત્યારબાદ સામાજિક આગેવાનો જોડાયા, મહેશ સવાણી જોડાયા અને હવે ગઈકાલે પ્રવીણ રામ પણ જોડાયા, એટલે કે અત્યારે આપનો અત્યારે ભરતી મેળો ચાલુ હોય તેવા દ્રશ્યો અલગ અલગ જગ્યાએથી સામે આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી ભાજપના નેતાઓથી કોંગ્રેસના નેતાઓને ડર હતો કે કદાચ અમારા ધારાસભ્યો તોડી જશે અને એવો સિલસિલો પણ 2017ની ચૂંટણી પછી યથાવત રહ્યો કે જ્યારે જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો તૂટ્યા અને તેના જ કારણે ભરતસિંહ સોલંકીને પણ હારનો સામનો કરવો પડી રહ્યો. ત્યારે હવે આપના નેતાઓ છે, આપના કેજરીવાલ છે દિલ્હીના મુખ્યમંત્રી, તેને પણ અમરીશ દેરનો પણ અગાઉ સંપર્ક કર્યો હતો, ફોનમાં વાત પણ કરી હતી અને આપના પ્રદેશ અધ્યક્ષ અનેક વખત એવી વાત પણ કરી ચૂક્યા છે કે અમે કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે અને ઓફરો પણ કરી ચૂક્યા છે. ત્યારે અત્યારે આપના નેતાઓ જે જનસંવેદના કાર્યક્રમ છે તેના ભાગરૂપે સૌરાષ્ટ્રના પ્રવાસે છે, સોમનાથથી યાત્રા પણ કાઢી હતી. જોકે યાત્રામાં એક ખરાબ અનુભવ પણ થયો હતો, પરંતુ હવે ધીમે ધીમે યાત્રા વધી આગળ વધી રહી છે, ક્યાંક ગ્રામ્ય લેવલમાં લોકો પણ આવી રહ્યા છે. એટલે કે 2022ની ચૂંટણીને હવે માંડ 15-17 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપે પણ તૈયારીઓ આરંભી દીધી, કારોબારીની બેઠકો પૂરી થઈ અને ત્યારબાદ તમામ વિસ્તારમાં કામે લાગી જવા સૂચના પણ આપવામાં આવી. ત્યારે હવે આપ પણ કામ કરી રહ્યું છે, પરંતુ સુસુપ્ત અવસ્થામાં 60 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી છે કે હજુ સુધીમાં પોતાના પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષ તરીકે અમિત ચાવડા અને પરેશ ધાનાણી રહેશે કે નહીં તેને લઈને પણ હજી નિર્ણય નથી કરી શક્યા. ત્યારે ક્યાંક ધારાસભ્યોમાં પણ આંતરિક કચવાટ છે, નેતાઓમાં પણ આંતરિક કચવાટ છે અને તેના જ ફાયદો છે, તેનો જ લાભ છે તે અત્યારે આમ આદમી પાર્ટીએ લેવાનું શરૂ કર્યું છે અને આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સૌરાષ્ટ્રના અને ધારાસભ્યોનો સંપર્ક છે તે શરૂ કર્યો છે. કારણ કે દક્ષિણ ગુજરાતમાં પહેલા જે પૂર્વ કોર્પોરેટર હતા દિનેશ કાછડિયા તે આપમાં જોડાઈ ગયા, ત્યારબાદ મહેશ સવાણી પણ જોડાઈ ગયા. મહેશ સવાણીનો ભૂતકાળ કોંગ્રેસનો હતો અને પરેશ ધાનાણી છે જ્યારે જ્યારે સુરત જતા હતા ત્યારે મહેશ સવાણીના ઘરે છે તે રોકાતા હતા, એટલે કે બહુ ગરાબો હતો, બહુ સારા સંબંધો મહેશ સવાણી સાથે હતા. પરંતુ હાલ જે પ્રમાણે માહિતી સામે આવીને જે પ્રમાણે ઘટનાઓ બની રહી છે કે આમ આદમી પાર્ટીની સક્રિયતા, મોટા નેતાઓ, મોટા માથાઓ વધારે જોડાઈ રહ્યા છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાત બાદ આપના નેતાઓએ સૌરાષ્ટ્રમાં નજર માંડી છે. યાત્રાની સાથે સાથે કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓનો સંપર્ક છે તે પણ શરૂ કર્યો છે. સંજીવની દીક્ષિત, બીજો સવાલ એ થાય કે કોંગ્રેસમાં અત્યારે ક્યાંક ને ક્યાંક ચૂંટણીને લઈને કેવી અસમંજસતા છે, અથવા તો આવનાર ચૂંટણીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓને કેટલું સ્થાન મળશે, કેટલું પ્રતિનિધિત્વ તેઓ કરી શકશે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક સિનિયર નેતાઓ દેખાઈ રહ્યા છે નારાજ, અને એટલા માટે જ તેઓ આપનો કોન્ટેક્ટ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 2022ની જો ચૂંટણીની વાત કરીએ, એના પહેલા કોંગ્રેસના જો મોટા માથાઓ આપમાં જોડાય છે તો કોંગ્રેસ માટે એ કેટલો ગંભીર અને ચિંતાજનક વિષય? સંજીવની, હજી મોટા માથાઓનું કોઈ નામ નથી આવ્યું કે કોંગ્રેસના જે પહેલી હરોળના નેતાઓ છે તે હજી કોંગ્રેસના વર્ષોથી વફાદાર રહ્યા છે, ચાહે ભરતસિંહ સોલંકી હોય, શક્તિસિંહ ગોહિલ હોય, અર્જુન મોઢવાડિયા હોય, જગદીશ ઠાકોરિયા સહિતના તમામ નેતાઓ કોંગ્રેસ માટે વફાદાર રહ્યા છે. પરંતુ જે બી કેડરની વાત આવે છે કે જે નવા ધારાસભ્ય બન્યા અથવા તો જે ભૂત ધારાસભ્યો હતા ઘણી ટર્મથી, તે ધારાસભ્યો હોય છે તેને રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપનો સંપર્ક કર્યો છે, તો હવે ક્યાંક રાજ્યમાં જે રીતે આપની સક્રિયતા છે તે વધી છે. કારણ કે જે કોર્પોરેશનની ચૂંટણી હતી તેમાં કદાચ ભાજપ પણ અંધારામાં હતું ને આપે સુરતમાં પગ પેસારો કર્યો, ત્યારે હવે આપની સક્રિયતા વધી, સુરતમાં મોટા માથાઓ જોડાયા. ગોપાલ ઇટાલિયાએ જ્યારે ઉપાધ્યક્ષનું પદ લીધું ત્યારબાદ અધ્યક્ષ બનાવ્યા ત્યારે પણ કોઈ આપની મોટી સક્રિયતા નથી, પરંતુ જે રીતે કોંગ્રેસે ટિકિટ વહેંચણીમાં સુરતમાં લોચો કર્યો અને ત્યારબાદ કારમી હાર કોંગ્રેસથી સુરતમાં થઈ, ત્યારબાદ પરિણામ આપણી સામે છે કે 27 કોર્પોરેટરો છે તે સુરતમાં આપના ઘૂસી ગયા છે અને તેના જ મુદ્દે આપમાં નવો પ્રાણ છે તો ફૂંકાયો. કારણ કે એવી કોઈ ઘટના નથી બનતી કે પહેલી વખત આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવે છે. આમ આદમી પાર્ટીએ 2014માં પણ એન્ટ્રી કરી હતી, આમ આદમી પાર્ટીએ 2017 વિધાનસભાની ચૂંટણીમાં પણ એન્ટ્રી કરી હતી, પરંતુ કોઈ સફળતા નથી મળી. પહેલી વખત આ સફળતા મળી અને તેના દમ ઉપર હવે આગળ વધી રહ્યા છે. બિલકુલ દીક્ષિત, કોંગ્રેસના પ્રવક્તા છે જયરાજસિંહ પરમાર, તેઓ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જયરાજસિંહ, સ્વાગત આપનું. જયરાજસિંહ, જે સમાચારો અત્યારે વહેતા થયા છે કે કોંગ્રેસના સૌરાષ્ટ્રના ધારાસભ્યો છે સતત આપના નેતાઓના સંપર્કમાં છે અને
2022 ની ચૂંટણી પહેલા તેઓ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છોડી આપમાં બેસવાની જે ચર્ચાઓ છે કઈ રીતે જોઈ રહ્યા છો, પ્રતિક્રિયા જાણવી છે આપની? પહેલી તો વાત આ વાત જ દરાર સત્યથી વેગળી છે, દરાર આ ટેબલ સ્ટોરી છે. સંપર્ક તો મારો પ્રદીપસિંહજી જાડેજા અને વિજયભાઈ રૂપાણી સાથે બધા જોડે મારો સંપર્ક પોતાનો છે. મારે ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાથે પણ એવો ઘનિષ્ઠ ગરબો છે, પ્રદીપસિંહજી જાડેજા સાથે છે મારો ગરબો, મોટા ભાઈ કરતા અધિક મિત્ર છે તો શું, એમ તો એનાથી શું, વિજયભાઈ રૂપાણી સાથે પણ મારો પર્સનલ ખૂબ ગરબો છે, નીતિનભાઈ સાહેબ સાથે છે તો શું એનાથી, એટલે હું એમના સંપર્કમાં છું ને બધા ક્ષત્રિયો મારી સાથે આવી જશે અને એની સાથે પાછી ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાં કોઈ રહેશે નહીં. એવું થાય, કાલ્પનિક વાતો કરવાથી હા લોકોને મજા આવે, ન્યૂઝ પર લોકોને મજા આવે અને એ બી જરૂરી છે, પણ સરવાળે કોઈ કોઈના સંપર્કમાં ના હોય. અને બીજું કહું, કોઈ ધારાસભ્ય ઇલેક્શન ટાઈમે જાય જ નહીં. દીક્ષિત વાત અમે બરાબર જ કરી રહ્યા હતા કે એક વાત બહુ સ્પષ્ટ કહું કે ઇલેક્શન ટાઈમે તો પાર્ટીની ગરજ હોય, કોઈ પણ એમએલએ હોય તો એની ગરજ પાર્ટીને હોય, ક્યાંક રાજ્યસભાની ચૂંટણી હોય અને ચૂંટાઈ ગયા પછી ક્યાંક ધારાસભ્ય ભાવ ખાય અથવા તો ભાવ માગતો હોય તો થોડી જુદી વાત છે. પણ જ્યાં સુધી હવે તો માથા ઉપર 2022 નું ઇલેક્શન છે તો શું કામ, શું સેના માટે જાય, ક્યાંક જાય તો સત્તાધારી પક્ષમાં જાય અથવા તો માલ મળી તો ક્યાંથી મળે, આમ આદમી પાર્ટીથી પૈસા મળવાના છે. કોઈ ધારાસભ્ય ભાજપ કોંગ્રેસની વાત નથી કરતો, જનરલ વ્યક્તિની વાત કરું છું કે કોઈ પણ વ્યક્તિ શું કામ આપઘાત કરે, આવડી મોટી રાષ્ટ્રીય પાર્ટીમાં પાર્ટીએ ટિકિટ આપી હોય, એમાં ચૂંટાયા હોય, એમએલએ બન્યા હોય, હા એમએલએ પાર્ટી એમને કાઢી મૂકવાની હોય, પાર્ટી એમને ટિકિટ આપતી હોય, બીજા ટિકિટ આપવાની હોય તો બધા જોવાના જ છે. જે દિવસે ભાજપ અને કોંગ્રેસની ટિકિટો વહેંચાઈ જશે તે દિવસે આમ આદમી પાર્ટીની 252 સીટો ભરાઈ જશે. આ મારી વાત લખી રાખો, આમાં હું આમ આદમી પાર્ટી ટીકા નહીં કરતો, આમ આદમી પાર્ટીનું હવે સ્વાગત જ છે, હવે લડી જ લેવાનું છે. એટલા માટે કે એ પણ રાજકીય પક્ષોમાં એમનો અધિકાર છે લોકશાહીમાં, રોજ આમ આદમી પાર્ટીને ટીકા કરવાનો કોઈ મતલબ નથી. કારણ કે હવે તો લોકશાહીમાં એમને લડવાનો અધિકાર છે, આવે લડે, ઓવેસી આવે લડે જ કેમ, એટલે સવાલ એ છે. દીક્ષિત કઈ મારી વાત એટલી છે. હા જયરાજજી, દીક્ષિત કઈ પૂછવા, દીક્ષિત આપ કઈ અત્યારે કહી રહ્યા હતા? જયરાજજી, વાત એ છે કે જે ધારાસભ્યો છે તેની કોંગ્રેસ બાદબાકી કરવા માંગે છે અથવા તો જેની ટિકિટ કપાઈ શકે છે તે ધારાસભ્યો પણ આપનો સંપર્ક વધારી શકે છે. જયરાજજી, જે ધારાસભ્યો છે જેની ટિકિટ કપાઈ શકે છે અથવા તો કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેનું નથી ચાલ્યું તે લોકોએ અત્યારે પાર્ટી પર દબાવ શરૂ કર્યું છે, આપમાં ભાજપમાં જવાની ધમકી છે તો કોંગ્રેસને દઈ રહ્યા છે. એક વાત બહુ સ્પષ્ટ કહું કે જે સંસ્થામાં હોય, જે છાપામાં આવે, જે ટીવીમાં આવે એવી વાસ્તવિકતા હોતી નથી અને જે વાસ્તવિકતા હોય છે એ ક્યાંય માધ્યમોમાં આવતી નથી. આ એક સનાતન સત્ય છે, કોઈ પણ પ્રશ્ન હોય કોઈ આમાં કોઈ મીડિયાની ટીકા કરવાનો સવાલ નથી, પણ હકીકતમાં જે પોલિટિકલ પાઇપલાઇનમાં બાબતો હોય છે એ વાસ્તવિક રીતે દેખાતી નથી. એટલે એક વાત બહુ સ્પષ્ટ ફરીથી કહું છું કે આમ આદમી પાર્ટીને અત્યારે સીધે સીધા ધારાસભા કક્ષાના, પછી ફોર્મ તો ગમે તે ભરી શકાય, ધારાસભામાં નહીં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગમે તેનું ફોર્મ ભરી શકાય, હું એવી વાત નથી કરતો, પણ ધારાસભા લડી શકે અથવા તો ધારાસભામાં આખો વિસ્તાર છે એમને ધારાસભ્ય તરીકે અથવા તે કક્ષાના સમજતો હોય એવા લોકો શોધવાના ભાફા પણ છે. અત્યારે પણ સક્સેસ હોય તો એ અમારું ક્વોલિફિકેશન છે, અમારા ધારાસભ્ય ચૂંટાય કોઈ પાર્ટી, એ નહીં મારી વાત સમજો, કોઈ પાર્ટી મરેલું કૂતરું ખેંચે શેના માટે, લે ભાજપ કોંગ્રેસના જે ઉમેદવારોની જાહેરાત થઈ જશે અને ત્યારબાદ આપની જે સીટો છે એ ભરાઈ જશે, એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક વાત તો આપ કહી રહ્યા છો કે જો લોકોને અસંતોષ અથવા તો કોઈ એવા નેતાઓને અસંતોષ હશે કે જેમની ટિકિટ કપાશે તેઓ કદાચ આપમાં બેસે તો પણ કોંગ્રેસ તો વોટ બેંક તૂટશે. સંજીવની એમાં 100% સંમત તમારી વાત સાથે. સંજીવની, આ લોકો દંભમાં રાજે છે, લોકો હિપોક્રેસીમાં જીવે છે,
વાસ્તવિકતા સાથે આજ સુધી દુનિયાનો ઇતિહાસ છે, ભારતનો નહીં, ગુજરાતનો નહીં, દુનિયાનો ઇતિહાસ છે કે જે દિવસે આમ આદમી પાર્ટીના ઉમેદવારો હશે, મારા શબ્દોમાં તાંબાના પતરા ઉપર, સોનાના પતરા ઉપર લખી આપું, અથવા તો દીક્ષિતભાઈ એમના હાથ ઉપર ટેટુ ચિતરાઈ દે, દીક્ષિતભાઈ એમના હાથ ઉપર ટેટુ ચિતરાઈ દો કે જે દિવસે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની ટિકિટો ડિક્લેર થાય, કોંગ્રેસ શ્રેષ્ઠ ઉમેદવાર પસંદ કરે, એટલે નહીં પસંદ કરેલો ઉમેદવાર જો નબળા મનનો હશે તો આમ આદમી પાર્ટીમાં એનું કિસ્મત કે ભવિષ્ય અજમાવવા પહોંચી જ જશે. એમાં કોઈ પક્ષની નબળાઈ નહીં. ભાજપના પણ ચૂંટણીમાં ટિકિટ જયારે બહાર પડે છે ત્યારે ભાજપને 50% અસંતુષ્ટો લડતા હોય અને કોંગ્રેસને અસંતુષ્ટો લડે, એટલે એ દિવસે 250 ની ટ્રેન હશે કે પછી 52 સીટની બસ હશે, આમ આદમી પાર્ટીની ભરાઈ જશે. કોંગ્રેસના સંપર્કમાં છે કે કોંગ્રેસના નેતાઓ આપના સંપર્કમાં છે એક કોઈ તફાવત આપ ક્લિયર કરવા માંગશો ખરા? બેન, અમે તો ખુલ્લેઆમ કીધું છે કે આમ આદમી પાર્ટી રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ. અમે ગુજરાતની જનતાને સારું શિક્ષણ મળવું જોઈએ, સારી આરોગ્યની સુવિધાઓ મળવી જોઈએ, અને એની અંદર અમે દરેક પ્રતિષ્ઠિત લોકોને અમે આમંત્રણ આપ્યું છે કે આવો સાથે મળીને પરિવર્તન કરીએ. તો એમાં ભાજપના હોય, કોંગ્રેસના હોય, ઘણા સારા લોકો જે છે, ખરેખર એમને કંઈક કરવું છે, પરંતુ તે કરી શકતા નથી, એમના હાથ છે અને તે બંધાયેલા છે. એટલે અમે આમ આદમી પાર્ટીમાં બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે ત્યાં કેટલાય ભાજપના અથવા કોંગ્રેસના ધારાસભ્યો હોય અથવા એમના નેતાઓ હોય, આજે ગોગોળામણ અનુભવી રહ્યા છે, કઈ કરી નથી શકતા, બોલી નથી શકતા. ત્યાં પણ જોઈએ છે ભારતીય જનતા પાર્ટીમાં તાનાશાહી જેવું વાતાવરણ છે. ભીમાભાઈ, આપ એવું સ્વીકારો છો કે આપના નેતાઓ કોંગ્રેસના નેતાઓના સંપર્ક કરી અને આપમાં જોડાવા માટેનું રજૂઆત છે અથવા તો પછી આમંત્રણ છે આપી રહ્યા છે, આપમાંથી આમંત્રણ મળી રહ્યું છે કોંગ્રેસને? એવું બેન નથી, અમે તો દરેકને આમંત્રણ આપ્યું છે. ગુજરાતની 6.5 કરોડ જનતાને અમે આહ્વાન કર્યું છે, અને કારણ કે જે વર્ષથી 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો પીડા ભોગવી રહ્યા છે, તો અનેક સારો વિકલ્પ મળ્યો છે, સારી પાર્ટી છે. કોઈ નામ છે આપની પાસે? ભીમાભાઈ, આપની પાસે કોઈ નામ છે જે નેતાઓએ આપનો સંપર્ક કર્યો હોય અથવા તો તેઓ આપમાં જોડાવા માંગતા હો, કોંગ્રેસમાંથી, ભાજપમાંથી, કોઈ પણ પાર્ટીમાંથી? ઘણા બધા સારા લોકો ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે અને જોડાઈ પણ રહ્યા છે. જયરાજસિંહ. હા જી. પ્રતિષ્ઠિત આગેવાન છે, કોંગ્રેસમાં વર્ષો સુધી એમને સેવાએ આપેલી જ છે, સવાલ એ નથી. ભીમાભાઈ બરાબર જ કહી રહ્યા છે, હું એમની વાતને વખોડતો નથી, આગળ પણ વધારતો નથી. એમની ફરજ, એમની કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ રાજકીય પક્ષ એ હંમેશા સામ્રાજ્યવાદી પાર્ટી હોય, રાજમાં આવે એને વિસ્તરણ, એક્સટેન્શન એ કુદરતનો નિયમ છે કે તમે રિસર્ચ કરો એક્સટેન્ડ થાઓ, રિસર્ચ કરો એક્સટેન્ડ થાઓ. એટલે સામ્રાજ્યવાદી વિચારધારા ધરાવતા એલેક્ઝાન્ડર થી લઈને સિકંદર થી લઈને નેપોલિયન બોનાપાર્ટ સુધી કે રાજાઓ ભૂતકાળમાં રાજ કરતા હતા ત્યાંથી લઈને અત્યાર સુધી, સંજીવની બધા જ વ્યક્તિઓ હંમેશા મુકેશ અંબાણીને આખી દુનિયા પર રાજ કરવું જ છે. આમ આદમી પાર્ટીને અહીંયા નહીં, ત્યાં રૂઝવેલ્ટને એમની સામે બી લડી લેવું છે, એમ કોંગ્રેસને બી લડી લેવું હોય. આ વાસ્તવિકતા છે. આ રાજકીય પાર્ટી કોઈ પણ એમ્બિશન રાખે કે બધાને આમંત્રણ આપે, તેમાં ખોટું શું છે? એમની પાસે પોતાની કોઈ રાજકીય છે જ નહીં. હવે નવી પાર્ટી આવી છે, ઊભી કરવાની છે, તો સ્વાભાવિક છે સંગઠન પણ કરે, નવા લોકો મળે. દરેક ગામમાં, હજી લખી રાખો, દરેક ગામમાં જે વ્યક્તિનો કોંગ્રેસ ભાવ નથી પૂછતી, જેનો ભાજપ ભાવ નથી પૂછતી, એ બધાનો ભાવ આમ આદમી પૂછવાની છે ને? શેના માટે ના પૂછે? અને સ્વાભાવિક છે, જો શક્તિશાળી હોત તો કોંગ્રેસે ઉપાડી લીધા હોત, શક્તિશાળી હોત તો ભાજપે ઉપાડી લીધા હોત, અથવા તો પ્રતિષ્ઠિત હોત. તો હવે જે માલ પડ્યો છે શું છે? તો બે પાર્ટીઓમાં સંગઠન લોકો રાજકીય પક્ષોમાં વહેંચાયેલા છે, પણ જે કોઈ પક્ષથી નારાજ થયા હોય, કોઈ કોંગ્રેસથી નારાજ હોય, કોઈ ભાજપથી નારાજ હોય, તો એને રાજનીતિ કરવી જ છે, તો આમ આદમી પાર્ટીનું પ્લેટફોર્મ પસંદ કરવાનો જ છે. એટલે આ વાસ્તવિકતા ભીમાભાઈ જે કહી એમાં કશું ખોટું નથી, સાચી જ વાત છે. પણ આ આવાન જાવાન બીજું
સીધું ચૂંટણીઓ આવે એટલે એની પૂર બહારમાં મોસમ ખીલે અને ઋતુ આવે એટલે ફળ આવે જ અને ફૂલે આવે એ ઋતુ પ્રમાણે આવે. હવે આડા દિવસે ફૂલ ને ફળ આવતા નથી. હવે ચૂંટણીની સીઝન છે 2022 મિશન ઢોલ નગારા અને તાસા વાગી રહ્યા છે. ડંકાની ચોટ ઉપર જેના આવું હોય પ્રાધાન્ય નહીં મળે તેવા લોકો કદાચ આપમાં જોડાશે એવું ઇનશોર્ટ જાહેરાત થી કહી રહ્યા છે. હવે મારો સવાલ તમને એ છે કે જેને ભાજપ અથવા કોંગ્રેસ કોઈ પણ પક્ષ હોય જે પ્રાધાન્ય નથી આપતી એવા ચહેરાઓ જો આપમાં જોડાવા માંગે છે તો આપની પાસે એવા કોઈ નવા ચહેરા હશે કે પછી એ જ ચહેરાઓને પ્રાધાન્ય આપશે? એમને પૂછો પહેલા કે હતા સંજીવજી, પહેલા કે હતા પૂછો એમને. બેમાભાઈ હેલો, પહેલા કોઈ વિકલ્પ હતો નહીં એટલા માટે જે તે વિચારધારામાં હતા, પરંતુ એક વિકલ્પ સારો મળ્યો છે. માનનીય અરવિંદ કેજરીવાલજી એક સારું મોડલ પણ બનાવ્યું છે, એમને કામ પણ કર્યું છે. શિક્ષણ, આરોગ્ય, જે રોજગાર, ખરેખર જીવન જરૂરિયાત પબ્લિક ને લોકોને જે જરૂર છે એવું એક મોડલ બન્યો છે. એટલા માટે વિચારધારા લઈને હું અત્યારે 2012 થી અવિરત પણ અત્યાર સુધી પાર્ટીમાં કામ કરતો રહ્યો છું. વાત રહી નેતાઓને જોડાવાની કે ન જોડાવાની, ઘણા બધા સારા લોકો જે છે ભાજપમાં પણ છે, કોંગ્રેસમાં પણ છે અને જનતામાં પણ છે. હવે જનતાને એક વિકલ્પ હતો ને અત્યાર સુધી, એટલે કોંગ્રેસ અથવા બીજેપી બેમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડતો હતો. અત્યારે એક વિકલ્પ જનતાને હવે મળી ગયો છે અને ઘણા બધા પ્રતિષ્ઠિત લોકો હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપ કોંગ્રેસમાં એવું નથી કે તમે એ માન સન્માન, એમને પણ માન સન્માન મળે છે પણ ત્યાં ગુંગળાણ અનુભવી રહ્યા છે. હવે એમને પણ કામ કરવું છે આ વિષય ઉપર, પણ થઈ શકતું નથી ત્યાં. એટલા માટે આમ આદમી પણ ટૂંક સમયમાં વારા પરથી ઘણા બધા સારા લોકો જોડાઈ રહ્યા છે. મજબૂતાઈથી 2022 લડવા માટે આમ આદમી પાર્ટી પણ જઈ રહી. દીક્ષિત કઈક કહેવા માંગે છે. દીક્ષિત ભીમાભાઈ, મારો સવાલ તમને, તમે એક સૂત્ર લઈને આગળ વધી રહ્યા છો કે હવે બદલાશે ગુજરાત. તમે કોંગ્રેસનો પણ વિરોધ કરી રહ્યા છો, ભાજપની વિચારધારાનો પણ વિરોધ કરી રહ્યા છો અને છેલ્લે અલ્ટીમેટલી એ જ નેતાઓને તમારા પક્ષમાં સામેલ કરી રહ્યા છો, તો તમારા પક્ષની વિચારધારા શું? કોંગ્રેસ અને ભાજપમાંથી આવનારા લોકોને જ તમારા પક્ષમાં લઈને કરવાના હોય તો આ લોકો તો વર્ષોથી જ લોકો સાથે શાસન કરતા હતા, કે એક પક્ષમાં કે એક વિપક્ષમાં હતા. તો આ રીતે ક્યાંક ક્યાંક સારા જે લોકો જે છે એમને જે કામ કરવું છે એમના ક્યાંક ને ક્યાંક હાથ બંધાયેલા છે, એટલે ત્યાં કરી શકતા નથી. એક એવી આમ આદમી પાર્ટી છે તે સ્વતંત્ર નિર્ણય લઈને લોકોના હિત માટે કામ કરી શકે છે. આપ જુઓ છો વિરોધ પક્ષ તરીકે સુરતની અંદર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પ્રકારે કામ કરી રહ્યા છે. હેલો, જી જયરાજસિંહ, આપ ટૂંકમાં બતાવશો? હા, મારી વાત એ છે, ટૂંકમાં કહું છું. મારી વાત એટલી છે કે આમ આદમી પાર્ટી એ, એક જ મારી નમ્ર વિનંતી છે કે આમ આદમી પાર્ટીએ અત્યારે કોંગ્રેસ ગુજરાતમાં 27 વર્ષથી સત્તા ઉપર નથી. અત્યારે બધા પ્રશ્નો, ફરિયાદો, બધું જ ભારતીય જનતા પાર્ટી સામે હોય તો લડાઈ, તમે લડાઈ વિપક્ષની સામે ના લડો. તમે વિપક્ષની સામે લડાઈ લડવા નીકળ્યા તો એ ના લડો, તમે ભાજપને ટાર્ગેટ કરો. મારી વાત પૂરી કરવા દો, એમાં આવી જશે, એમાં આવી જશે. આપણે કોઈ પણ રાજકીય પક્ષો હંમેશા જે જનતા માટે, લોકોનું લોકો માટે નીકળ્યા હોય તો જનતા માટે જનહિત ત્યાં જ હોય. અત્યારે અત્યારે જનહિત તેમાં છે તો સરકારની ખામીઓ અને કોઈ પણ વિપક્ષની જવાબદારી છે સરકારની ખામીઓ શોધવાની. એટલે અત્યારે વિપક્ષના જે આટલા ઊંટના જે પેલા વાંકા હતા ને દલપતરામની કવિતામાં, એટલા કાઢવાને બદલે બહુ સ્પષ્ટ કહું કે ભલે હું એમ નથી કહેતો ચૂંટણી ના લડે, વેલકમ છે, સ્વાગત છે, એમનો કોઈ પ્રશ્ન જ નથી. પણ લડાઈ જે છે અત્યારે બહુ સમજણ સાથે આમ આદમી પાર્ટી એવી રીતે વર્તી રહી છે કે જાણે ભાજપની જ પીર ટીમ હોય, કે પોતે દીક્ષિત, આપનો પણ આભાર જોડાવા માટે. તો કોંગ્રેસના નેતૃત્વ માટે અત્યારે લડાઈ, અનિર્ણાયક પક્ષ ને લઈને સિનિયર જે નેતાઓ છે નારાજ ચાલી રહ્યા છે. 2022 ની ચૂંટણી પહેલા કોઈ હલચલ થાય તો નવાઈ નહીં.